आप जो रहा छो सत्य डे डॉट સુરતના રાંદેર ઝોનમાં આવેલી સિદ્ધિ વિનાયક હાઇટ્સના રહીશોએ વિરોધ નોંધાવ્યો છે છેલ્લા છ મહિનાથી પૂરતા પ્રમાણમાં પાણી ન મળતા રહીશોએ વિરોધ પ્રદર્શન કર્યું છે ઓનલાઈન ફરિયાદો અવારનવાર કરવા છતાં અધિકારીઓ દ્વારા એકબીજાને ખો અપાઈ રહ્યાનો આરોપ કરવામાં આવ્યો છે બસો વીસ ફ્લેટના રહીશોએ કહ્યું કે અમને પાણીની જગ્યાએ ટેન્કર પણ આપવામાં આવતા નથી રજૂઆત કે ફરિયાદ કરીએ તો અધિકારીઓ આંટો મારીને જતા રહે છે નવી પાઇપ અમારા ખર્ચે નાખવાનું અધિકારીઓ કહી રહ્યા છે જેથી અમે આજે રજૂઆત કરીને ચીમકી આપી છે કે કામ નહીં થાય તો પાલિકાની કચેરીમાં બેસીને ધરણા કરાશે લોકોએ કહ્યું કે અધિકારીઓ અમારા પ્રશ્નોને સાંભળતા નથી

તો ઉપવાસ આંદોલન સુરત સિદ્ધિનાયક ખાઈ પ્રમુખ તરીકે દીપક પટેલ ગૌરવપદ રોડ પાલન અમારી સોસાયટી આવેલી છે છેલ્લા છ મહિનાથી અમે પાણી એટલા બધા ત્રાસી ગયા છે અમે ઓનલાઈન કમ્પ્લેનો કરી કરીને એસએમસીમાં ઓનલાઈન કમ્પ્લેન કરીએ છીએ તો પણ એ લોકો કોઈ નિરાકરણ લાવતા નથી ને એ લોકો રોજ અમારી કમ્પ્લેનના આધારે ખાલી મીટર રીડિંગ લઈ જાય છે પણ ખોદાણ કરીને જે એ લોકો એક કામ કરવું જોઈએ તે કોઈ કામ થતું નથી અને અમને એવું સૂચન આપે છે કે તમે પૈસા ભરીને નવી લાઈન લો તો અમારે નવી લાઈન સેના માટે લેવાની અમારી લાઇનમાં જે પાણીનો ફોર્સ ઓછો આવે છે પહેલું અમને એનું નિરાકરણ લાવી આપો પછી અમે નવી એક લાઈન લઈને ચાર લાઇન લેવા તૈયાર છીએ પણ અત્યારે અમે અમારા ખર્ચે એ લોકો એમ કે તમે તમારા ખર્ચે જે બે અઢી લાખ રૂપિયા છે જ એના લઈને તમે નવી લાઈન લઈ લો તો અમને અમારી લાઈનનું નિરાકરણ આવવું જોઈએ અને બે દિવસની અંદર જો આનું નિરાકરણ નહીં આવે તો અમે સુરત મહાનગરપાલિકાના કમ્પાઉન્ડમાં આવીને ઉપવાસ પર બેસવાના છીએ વિરોધ નોંધાવ્યો આજે અમે થાળી વાડકા લઈ અને સુરત મહાનગરપાલિકામાં સોસાયટીની બહેનોને લઈને સોસાયટીની બહેનોને લઈને વિરોધ માટે આવેલા છીએ પણ હજુ અમને નથી પાણીના ટેન્કર આપવા માટે કોઈ સગવડ કરતા આ સાહેબ પાસે જાઓ પેલા સાહેબ પાસે જાઓ વસાવા સાહેબ પાસે જાઓ એવા જવાબ આપીને હજુ અમને ગોળ ગોળ ફેરવે છે અને અમે અમારી કમ્પ્લેન્ટના આધારે એ લોકોએ જે મીટર રીડિંગ માંગ્યા એ મીટર રીડિંગના પણ એ લોકો પાસે કોઈ પુરાવા નથી કે અમે આટલે આટલી તારીખે આટલા મીટર રીડિંગ લીધેલા છે યુટ્યુબ પર જાઓ અને અમારી ચેનલ સત્ય ડે ડોટ ને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે